વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિ કૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી પાંચસો પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 26મો કડી 25 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી હતી. ધર્મદેવે કહ્યું કે અક્ષર પર જે પુરુષોત્તમ નારાયણ છે, આમ તો મહારાજે કહ્યું બંને ભાઈઓને કે અમે એક જ સ્વરૂપ છીએ, અક્ષરધામનું સ્વરૂપ અને તમારી સામે છીએ, એ બે એક જ છીએ. તેથી હવે તમે આ સ્વરૂપની ભક્તિ કરજો. જો એવી ભક્તિ તમે પ્રેમથી કરશો તો એનાથી હું પ્રસન્ન થઈશ. આગળ કહે છે, પુનિજની કે જે સી કરી આજ્ઞા તુમકો ભ્રાત. પુનિજન કે જે સી કરી આજ્ઞા તુમકો ભ્રાત. સ્નેહ સહિત તુમ બરત હું વિધ દિવસ રુ રાત. વિધ દિવસ રુ રાત. આ સ્પીકર ને થોડું કામ કરો ને આ બાજુ. સુનિકે સી બાત શ્રી પુરુષોત્તમ માનિકે ભાવું સે દુહ ભ્રાત. કરી ભક્તિ નીલકંઠ કી કરે ભક્તિ નીલકંઠ કી. પુનિ જનિકે જૈસી કરી આજ્ઞા તુમકો ભ્રાત. લ્યો, ભગવાન ઘનશ્યામ મહારાજ બંને ભાઈઓને એમ કહે છે કે હે ભાઈઓ, પિતાજીએ તમને જેવી આજ્ઞા કરી છે તેમ તમે પ્રેમથી દિવસ રાત વર્તજો. ધર્મમાં રહેવાની જે વાત કરી અને પ્રત્યક્ષ પ્રગટ પ્રભુમાં નિષ્ઠા રાખી અને ભક્તિ કરવાની જે વાત કરી, સેવા કરવાની વાત કરી, એ વાતને તમે પ્રેમથી દિવસ રાત એને સંભાળજો અને એ પ્રમાણે વર્તન કરજો. શ્રીહરિની આવી વાત સાંભળી તેમણે ઘનશ્યામને સાક્ષાત પુરુષોત્તમ માની લીધા. આપણા ભાઈ નથી, આ કઈ આપણા દાદાઈ નથી. નથી કહેતા આ બધું અમારા દાદાએ બધું ઊભું કર્યું છે. દાદાએ કર્યું,
કોને કર્યું? આ થોડું કંઈ વંશ વેલો છે, આ કંઈ થોડી કંઈ પેઢી છે, આ કંઈ થોડી રાજાશાહી છે. એ ભાઈ રાજાશાહી છે કે ભાઈ એનો દીકરો હોય તો ગાદીએ રાજાશાહીમાં કેવું, એનો કુંવર જ ગાદી આવે, બીજો ન આવે. આ તો ધર્મની ગાદી છે. અને એમાંય ભગવાન છે ને, એને તો ભજે એનો હગો વાલો છે. એટલે અહીંયા કહે છે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, આ ભગવાન છે, આ ભાઈ નહીં ભગવાન છે, આ હગો નહીં, આ અનંત બ્રહ્માંડનો માલિક છે. અને બધાનો હરખો છે. છપ્પૈયાની બ્રહ્મકુમારિકાઓ જ્યારે ભગવાનને લાડ લડાવે ને ત્યારે બધાએ હંપીને લાડ લડાવે, ઘણા હું સિક્કો મારી દે અમારા જ છે, આમાં તમારો હક જ નથી ને. મંદિરમાં ઘણી વાર એવું થાય, ભગવાન અમારા જ છે, તમારા નહીં, તમારે ભગવાનનું કાંઈ ન કરે, અમારે તમારે અડાય નહીં, તમારે જવાય નહીં, તમારે ભજાય નહીં, તમારે ઘણા તો ત્યાં સુધી અમુક કોમ હોય એને પગથિયાય ન ચડવા દે, ખબર નહીં એવું હશે કે અમુક જ્ઞાતિવાદ કે હા એ લોકો આવે કદાચ ભૂલમાં આવી જાય ને તો પાણી નાખીને ધોઈ નાખે, પોતા પોતા મારી દે, અને ગાય માટીનું મંદિર હોય ને તો લીપી હોય નાખે, તો કરી જ દેવાય ને ઓછું, એવું રાખીને જળતા રાખીને શું કામ છે. અમે લોયામાં એક ભાઈ બિચારા બાર બજારમાં ઉભા ઉભા આમ આંખમાં આંસુ હોય ને પગે લાગે, ભગવાનને દંડવટ કરે. આમ એક દી મેં જોયું, હવે અંદર પેલા બીજા લોકો આવીને ટલ્લા મારતા હોય, ગામ ગપાટા મારતા હોય, મેફિલો કરતા હોય, બરાબર સિગારેટ ને બીડીઓ પીતા હોય અંદર બેસીને, અને આ બાર બજારમાં ઉભો ઉભો આંખમાં આંસુ લાવીને પ્રેમથી ભગવાનની પ્રાર્થના દર્શન કરતો હોય, બોલો વિચારો. તો એ પેલા ને બહાર વાળા ને અંદર નો હોય અને અંદર વાળા બહાર નો જાય. આવું આમ જોવા જાય તો એમ માને કે આ મલિન જ્ઞાતિ છે, ના એ ખોટું છે. એના હૃદય સામું, એના આત્મા સામું જવું જોઈએ. શ્રીજી મહારાજ આઠ દી સુધી સગ્રામ ભગત ને ઘેરે રહ્યા, એટલે ગોવા ભગત હતા. તમે જો ગોવા ભગત વિચારો, બધું મેલું ઉઠાવના ઉઠાવે, મંદિરમાં સાફ સફાઈ કરે, તોય ગુણાતીતાનંદ સ્વામી ને બાલમુકુંદ સ્વામી પાસે બેહીને કથા સાંભળે, કેવા હરિભગત. મંદિરમાં બેહવા દે, આવો એમ સંતો પ્રેમથી બોલાવે, આવો ગોવા ભગત, આવો લ્યો જોયું ને તમે. સ્વામિનારાયણ ભગવાનની એટલી ઉદારતા હતી. અને આપણે કોણ જાણે કર્યું કે ઘણા તો પગ મૂકે તો ટાઇલ્સ હોય ઉખાડી નાખે, નવી નાખો કે હવે સારું નાખો બીજું. ભગવાન એના છે ને, બધાને આવો હક જમાવો એ તો અહંકાર છે, અભિમાન છે, અભિમાન છે. જેને પુરુષોત્તમ નારાયણ ઓળખાઈ ગયા છે, ભગવાન ઓળખાઈ ગયા છે, એને ભગવાનનો સંબંધ થઈ ગયો. અને ભગવાનનો જેને સંબંધ થયો એ નિર્ગુણ થઈ ગયો, પછી ક્યાં જ્ઞાતિ રહી, પછી ક્યાં કાંઈ રહ્યું, તો બ્રહ્મ થઈ ગયો ને. ભગવાનને સંબંધે કરીને એક લાકડું હોય, લાકડું પથ્થરો હોય, ચપટી ધૂળ હોય, પણ ભગવાનનો પગ પડ્યો તો એ ધૂળને વિચાર કરો આપણે પૂજામાં રાખીએ છીએ. લ્યો લાકડું, લાકડું પવિત્ર થાય, પથ્થરો પવિત્ર થાય, માણા નો થાય, કમાલ છે ને. જીવતો જાગતો હાલતો ચાલતો બોલતો ભજન ભક્તિ નિયમ પાળતો ઈ પવિત્ર નો થાય કોઈ દિલો, એને બેડે બેડે નવડાવો તોય નો થાય, ગંગાજળમાં ડૂબાડી દો તોય નો થાય, કેમ કેમ એમ હશે. હા ઠીક છે, હાલો ભગવાને વર્ણાશ્રમના ધર્મોને માન્યા છે,
પાળ્યા છે, પડાવ્યા છે, બરાબર, એ બરાબર છે. પણ એવું જ કંઈ ન હોય ને કે એને અહીં બેહાય જ નહીં, એને આપણી પાસે અવાય જ નહીં, એને અહીં પગથિયું ચડાય જ નહીં. એ ભાઈ એવું ખરું? એ તો જો કોઈ ગરીબનું દિલ દુભાય, તુલસી હાય ગરીબ કી કબીન ખાલી જાય, હા મુવે ઢોર કે ચામસે લોહા ભી ભસ્મ હો જાય. એની અંદર પુરુષોત્તમ નારાયણ ભર્યા છે ને એ જોવાનું આપણે. શું જોવાનું? હા, અન્ન છે એ કોઈને મહારાજે કીધું વટલાવવા નહીં, વટલવું નહીં, બરાબર. આજે તમે ગ્રસ્ત છો, બરાબર, ગ્રસ્થાશ્રમમાં, અમે ત્યાગાશ્રમમાં છે, તમારું બનાવેલું પાકેલું અનાજ અમારાથી ન ખવાય. ભગવાન એવું થોડું છે એ અનાજ ન ખાય તો ભાઈ હાકર લઈ આવે, ફ્રૂટ લઈ આવે, અને કાચું અનાજ તો ખવાય જ ને, પાકું ન ખવાય ને, સીધું આપે ને, દાળ લઈ આવે, ચોખા લઈ આવે, મગ લઈ આવે, ઘઉં લઈ આવે, તેલ લઈ આવે, ઘી લઈ આવે, શાકભાજી લઈ આવે, બરાબર. પછી કે ના અમે કઈ અભડાઈ થોડા ગયા છીએ, અમે કઈ આવા થોડા છીએ, અમારા હાથનું તમે જમૂટ નહીં લે, જીદી પણ એ હઠ નો ચાલે છે. પછી તો જ્યાં ભગવાને નિયમ પાળ બાંધી હોય એ પ્રમાણે રહેવું પડે, એમાં આપણે સુખ છે, આનંદ છે, બરાબર. એ ચોક્કસ વર્ણાશ્રમના ધર્મ ભગવાને માન્ય રાખ્યા છે, એને ફોલો કરવું જોઈએ, પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. રિસ્પેક્ટ ઓલ, બધાને માન આપવું. ભગવાન ઓળખાયા સાક્ષાત ઘનશ્યામ મહારાજ, એમને બંને ભાઈઓએ પુરુષોત્તમ નારાયણ માન્યા, નિર્ગુણ થઈ ગયા. બંને ભાઈઓ ભાવથી પ્રગટ પ્રભુ નીલકંઠની ભક્તિ કરવા લાગ્યા. પુની પ્રત્યક્ષ પ્રભુ કો જ્ઞાના રહત હરિ ઈચ્છા હી સમાના, કોઉ સમે માયતમ પીછાને, કોઉ સમે નિજ ભ્રાત હી માને. તોય આવું થઈ જતું, બોલો, બાપુજીએ કીધું, પપ્પાએ, દાદાએ કીધું કે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, બંને ભાઈઓને આ પ્રગટ પ્રભુ ઘનશ્યામ પોતે છે, એવું જ્ઞાન હરી ઈચ્છા મુજબ રહેતું, અર્થાત ક્યારેક હરિનો દિવ્ય ભાવ મહિમા જાણતા અને ક્યારેક તેમને પોતાના ભાઈ જ માનતા. પણ એ કોનાથી થતું? હરિ ઈચ્છાથી થતું. શાનાથી થતું? હરિ ઈચ્છાથી થતું. જામીની એકાદશી કી જબ હી તીન પ્રહર બીતી ગયે તબ હી ધર્મે દે દો સુત કો હી વિશેષા દિનો કહ્યો ત્યુ હી ઉપદેશા. લ્યો, વરી પાછા ધર્મદાદાને લાગ્યો હજી કંઈક કેવું છે. આમ એકાદશીની ત્રણ પહોર રાત વીતી ગઈ ત્યાં સુધી ધર્મદેવે બંને ભાઈઓને પહેલા કયો તેવો ખાસ ઉપદેશ પાછો દીધો, એકાદશી દિવસે ફરી દીધો પાછો. ભાઈ ભૂલા ન પડતા, આ ઘનશ્યામ એ પ્રગટ પ્રભુ છે, પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. અને પછી જ્યારે સૂર્યોદય થયો ત્યારે શ્રીહરિ પિતાને કંઈક કહેવા લાગ્યા. સવાર પડી, ભગવાને કીધું, પિતાજી, જ્યારે સાક્ષાત શ્રીહરિ પિતાને આ વાત કરતા હતા ત્યારે તે વાત બંને ભાઈઓ પણ સાંભળતા હતા, બાજુમાં હતા. આખી રાત ધર્મદાદાએ ઉપદેશ આપ્યો, બંને ભાઈઓએ પણ માથું નમાવ્યું, ભગવાને પણ કહ્યું કે અમે પુરુષોત્તમ નારાયણ છીએ, અક્ષરધામના જે મૂળ સ્વરૂપ છે એ જ અમે પોતે છીએ, એમાં કોઈ ફેરફાર નથી. આ બાજુ જો શું ઉપદેશ આપતા? હે પિતુ તવ ઈચ્છા કછુ હોઈ, હે પિતુ તવ ઈચ્છા કછુ હોઈ, કહો કૃપા કરી મોકુશ હોઈ. હે પિતાજી, અત્યારે તમારી કઈ ઈચ્છા હોય તો મને કૃપા કરીને કહો, જેસી આજ્ઞા હોય તમારી મેં કરી હું અબ યહ અનુસારી, તમારી જેવી ઈચ્છા હોય ને એ પ્રમાણે હું કરીશ. છેલ્લે છેલ્લે હવે ખબર છે કે દાદા દેહ મેલવાના છે, આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી ચૈતન્ય જુદો થવાનો છે,
આજો છેલ્લે છેલ્લે કોઈ પણ દાદા હોય ને એના દીકરા બાજુમાં હોય તો એને તરત પૂછી લેવું, એ શીખવાડે છે કે દાદા કંઈક ઈચ્છા હોય તો કયો, છેલ્લી તમારી ઈચ્છા અમે પૂરી કરશું. એ પૂરી કરે ને તો એના આત્માને શાંતિ બહુ મળે. હા, પણ એ પ્રમાણે કરે તો કેવા ખાતર નહીં. દાદાને પૂછી લીધું હોય કે દાદા શું ઈચ્છા છે, દાદા કે ભાગવતની પારણ બેહાડજો, પછી બેહાડે નહીં તો દાદા જાય નહીં પાછા આવે. કથા બેહાડી નથી હજુ, ઘડીએ ઘડી આવે આમાં થોડે જ જાય ને. કાયમ કે જાઓ બધા મંદિરોમાં થાળ. ઘણા દાદાની કંઈક ઈચ્છા એવી હોય, ધાર્મિક હોય, ભગવાનના ભગત હોય તો હું કે બધા મંદિરોમાં દેવોને થાળ કરજો, સંતોને રસોઈ આપજો, કથા પારાયણ કરાવજો, આટલું બ્રાહ્મણોને આપજો, આટલું બેન દીકરીઓને આપજો, કહી દે બધું લખાઈ નાખે. અગાઉથી જીવતા જગત્યા કરે હવે તો. હા, બહુ કરે છે આપણા હરિભક્તો. હમણાં એક ભગતનું હતું અમદાવાદમાં, જીવતા જગત્યો અમેરિકામાં હોય, એ લોકો જીવતા જગત્યા કરે. પછી છોકરાને ભરોસો નહીં, કરશે કેમ આવડા પાછળ. આ નોય કરે ઘણા. હવે થોડું મૂકીને ગયા છે તો વાપરીને લેર કરો ને. હવે આમે દાદા બીજું કઈ આપીને ગયા નથી, નથી કરતા ને એ કરું. હા, પણ એની, હા, પણ એ સગવડતા હોય એ પ્રમાણે કહીને જવું જોઈએ. હા બસ, ને જગત્યામાં શું એવું થોડું છે, 5,000 માણસો જમાડવા પડે, 5 જણા જમાડે તો એ જગત્ય થાય એમ. 5 બ્રાહ્મણ કે છે ને દાદા, જો સંત. હા એમ તો સારું, તો અઘરું તો દાદા એ બધું પાછળ આમ જોઈ ને પછી કેવું જોઈએ, બરાબર ને? હા, પણ એ તો શક્તિ પ્રમાણે કરાય. પાછું એમ કે મારે જીવતા જગત્યુ કરવું છે, પણ પરિસ્થિતિ તો કે ભલે ન હોય તો કોકના ઉછીને લઈ આવો, તો ઉછીને લાવીને જગત્યુ કરે તો પૂર્ણ ન થયો પાછું, તો એ ભરે કોણ પાછું? છોકરા જ ભરે નહીં, ઘરી ભરવા પાછો જન્મ લેવો પડે ને. કોકનું બાકી રહી ગયું હોય તો દેવું પડો, કોકનું દેવાનું બાકી રહી ગયું હોય તો બીજો જન્મ પાછો લઈ નહીં પણ એનું ચૂકતે કરવું પડે, એ છોડે નહીં. ભગવાન સ્વયં કહે છે, પિતાજી તમારી જે કાંઈ ઈચ્છા હોય એ તમે કૃપા કરીને મને કહો, જેવી તમારી આજ્ઞા તમે કરશો એમ જ હું અત્યારે કરીશ. ધર્મદેવ સુનિકે કહે, સુનહુ મમ ઘનશ્યામ તુમ ઘનશ્યામ. સાંભળો, અબ ઈચ્છા કછુ નહીં હૈ, અબ મોહે ઈચ્છા કછુ નહીં હૈ, ભયા હું પૂર્ણ કામ. તમે હામે ઉભા છો ને, કોઈ ઈચ્છા નથી કઈ. એ વાત સાંભળી ધર્મદેવ કે ઘનશ્યામ, તમે સાંભળો, હવે મને કઈ ઈચ્છા નથી, હું પૂર્ણ કામ થયો છું. તબ ભક્તિ ભગવાન કરતે તૃપ્તિ હોત નહીં, દેવહુ કૃપા નિધાન સદા ભક્તિ તવ ચરણ કી. હે ભગવાન, તમારી ભક્તિ કરતા થકા મને તૃપ્તિ થતી જ નથી, માટે હે કૃપા નિધાન મને સદાય તમારા ચરણની ભક્તિ દેજો. શું માગ્યું? આ છેલ્લી ઈચ્છા દાવી જોઈ જોયો, બહુ પાછું લાંબુ કરી ન જાઉં. હા, હું જાઉં પછી હરિદ્વારમાં ગંગાને કાંઠે, એ 84 લાખ બ્રાહ્મણો બોલાવી ક્યાંથી કાઢવા, 84 પ્રકારના બ્રાહ્મણો બોલાવી નામ કરજો, તે કરજો. ઠીક છે, કરવું જોઈએ, ખોટું નથી. આપણી પાસે પરિસ્થિતિ હોય પ્રમાણે કરવું પણ જોઈએ. હાવ પછી બાંધી મુઠ્ઠી રાખવી ન જોઈએ, હોય તો કરવું, દીધું હોય તો દેતા જવું, સમજે? હે, નથી કરતા? ના ના, કરવું જોઈએ, ભલે એની શક્તિ પ્રમાણે કરવું જોઈએ. હે, એવું પાણી ઢોળે નહી, એવું તો એ તો બધું શાસ્ત્ર પ્રમાણે હોય, કરવું જોઈએ વિધિ પ્રમાણે. પણ એને કથા વાર્તાનો જોગ નહીં, કોણ કે તો માને નહીં, ન માને.
બ્રાહ્મણો નો કે ભાઈ આ કરવું પડે, બધું પૂછે નહીં એમ. લે આલે કઈશે આલો. એ બધું વિધિ તો જે છે એ 13મા સુધીનો બધો કરવો જોઈએ. એ કરે નહીં તો પછી પેલા, હા આ બધી જે શ્રાદ્ધ છે, ત્યાર પછી આ પાણી ઢોળ છે, એ જે વિધિ છે શાસ્ત્ર પ્રમાણે જ છે અને શાસ્ત્રમાં બધું લખેલું છે એ પ્રમાણે કરવું જોઈએ. ત્યારે એ આત્માને સુખ શાંતિ મળે. કંઈક વળી પુણ્ય કર્મ હોય ને, ભલે કદાચ ભગવાન ન ભજ્યા હોય તો સારો જન્મ તો મળે. હા હા અર હે હે એવું એ કાંઈ નહીં કરવાનું. એ એ એ એ શાસ્ત્ર વિરુદ્ધ કહેવાય. શાસ્ત્રમાં છે જ ને બધું, એ તો છે બધું. ભણી તો હવે એમાં એમ શું બીજું, આપણી શક્તિ પ્રમાણે કરવું એવું થોડું. હા એમ ટૂંકું, હા તો પછી શું, હા કરવું જોઈએ. બધા બોલાવે, આવે, આશ્વાસન આપે, એની જે વિધિ થતી હોય બ્રાહ્મણ એ પ્રમાણે કરે. દાન દક્ષિણા જે કંઈ કરવું જોઈએ ત્યારે એના આત્માને સદગતિ. ભગવાન ભલે એને ભજ્યા નથી તો એના આત્માને કંઈક શાંતિ થાય, આપણે તો એ પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ એમ હશે. ચાલો ભગવાન અહીંયા ધર્મદેવ એવું કહે છે કે બસ તમારા ચરણમાં રતિ થાય, તમારા ચરણ સિવાય ક્યાંય પણ પ્રીતિ ન થાય. હવે ક્યાંય મારું મન ન રહે, હવે કોઈ ઈચ્છા જ નથી કાંઈ, બસ તમે હામે એમ નમ્રિયો, બસ બીજું કાંઈ જ છે. અબ કાયા ભઈ અસત મેરી, તાતે બનતન સેવા તેરી, અર્થ સહિત ભાગવત પુરાણા, સુના હું મોકુ શ્યામ સુજાના. બીજી કોઈ ઈચ્છા નથી, મારે સેવા કરવી છે પણ હવે શરીર અશક્ત થઈ ગયું છે એટલે કામ નહીં આપે, સેવા નહીં થઈ. તમે જો છેલ્લી ઘડી સુધી એમ છે હજી પ્રભુની સેવા કરું, કઈ નવદા ભક્તિ કરું. અહીંયા આપણે દાદા જો ને અહીંયા આવે, બધા દર્શન કરીને બેઠા હોય તો હાલો થોડી વાર સાફ સફાઈ કરી નાખીએ, હાલો થોડા કુંડાને વ્યવસ્થિત કરી નાખીએ, પાણી બાણી પાઈ દઈએ, વધારે પાણી ઢોળ નાખીએ, હાલો થોડુંક આ બાજુ રહોડા માટો મારી લઈએ. આ કાલે જો ને પેલી બાજુ કેટલા દિવસથી 2-3 મહિનાથી થોડુંક હતું બધું આમ તેમ આડું હવડું, તે બધું સાફ કરી નાખ્યું કલાકમાં, તો બધું કાઢીને બરાબર વરસાદ વરસાદ બધું પોતા પોતા મારીને. જો શરીર સારું હોય ત્યાં સુધી તો સેવા કરો એ બહુ પરમ ધર્મ છે આપણો. જેટલી સેવા કરીએ ને સુખ બહુ આવે, ભજનનું, સાધુનું, સંઘનું, કથા વાર્તાનું. હા તરત જ. અને એ ક્યારે બધું થાય, કે મમત્વ હોય ને તો થયો, કે મારું ઘર છે, આ મારું મોટું ઘર છે, આ મારું સાચું ઘર છે. પેલા ઘરને જ મૂકીને જવાનું છે, આ ઘર તો અહીંયા ભેગું ન્યાય ભેગું, મમત્વ થાય. દાદાને છેલ્લી ઘડી એમ થાય હજી કંઈક સેવા કરું, કંઈક સેવા કરું, પણ પછી શરીર સાથ ન આપતું હોય તો કંઈ સેવા થાય, પથારી વસ્ત છે. કે મારું શરીર અશક્ત છે એટલે હું તમારી બીજી કંઈ સેવા તો નહીં કરી શકું, પણ હવે હુતા હુતા કથા તો હમણાં હે લો. તોય દાદા જો તો વિચાર કરો, હા અર્થ સહિત ભાગવત પુરાણ સુનાહવ મોકે શ્યામ સુજાન, અર્થ સહિત આખું ભાગવત મારે સાંભળવું છે એટલે મારું મન ભગવાનને, ભગવાનના પરમ અંશો સિવાય ક્યાંય ન રહે. આજ હાચે મુક્તિઓ, બસ આજ હાચે મુક્તિ. સપ્ત દિને સંપૂર્ણ કરના ઇતની આજ દયા દિલ ધરના, હાથે હાથ દિવસ સુધી ઓપો પડવા ન દેવો, હાથે હાથ થી પૂરેપૂરું ભાગવત સાંભળવું છે. એનો જ મહિમા છો, આખું સાંભળવું. અમુક એક અડધો દી સાંભળી લઈશું, હાલો ને પછી બીજું કંઈક જોઈશું નહીં, સાંભળવું તો પૂરેપૂરું સાંભળવું. ભાગવતનો મહિમા છે, ભાગવત પરમહંસોની સંહિતા છે, ભાગવત ભક્તિ ગ્રંથ છે, પ્રગટ ભગવાનના ચરિત્રો છે, પ્રગટ ભગવાનના ભક્તોના ચરિત્રો છે.
અતિ અદ્ભુત છે, મહારાજને અતિ પ્રિય છે. દાદા કે છે સાતે સાત દિવસ ઇતની આજ દયા દિલ ધરના, બસ આટલું મારા માટે કરો બસ. તાત વદન કી સુની અસી બાની, ઘનશ્યામ બહુત વખાની. વાહ પિતાજી, તમે તો મેરે મન કી બાત છીન લી. જેનો અંતકાળ નજીક આવે એને શું કરવું? હાય છોકરાને, હાય ઘરનાને, હાય મિત્રોને, હાય હગાને, હાય વાલાને એમનો કરવું. જેનું મૃત્યુ નજીક આવે, બોલો કોનું મૃત્યુ નજીક આવ્યું છે? આપણે બધા શું કહીએ, હજી વાર છે, હજી વાર છે, હજી વાર છે. અને મહારાજ અંત્યના વચનામૃતમાં શું કહેશે? આ ઘડીએ ને આ પળમાં મરી જવું છે લ્યો. ને આપણે શું કહીએ, હજી એમ થોડું મરાય, એમ થોડું જવાય. હજી મન નખમાં રોગ નથી, હજી તો ત્રણ બાજરાના મઢા ઉડાડી જાઉં છું, એમ થોડું જવાય. મેં કંઈ થોડું અને ખાવા પીવાનું છોડી દીધું છું, કે ડૉક્ટરે થોડું ક્યાંક કીધું છે કે હવે તમે થોડા દિવસના છો મહેમાન. હે, આપણે નિરાત કરીને બેઠા છીએ ને, એટલે કથા સંભળાતી નથી અને ભજનય થતું નથી. એક માણસ સ્વામી પાસે ગયો, એટલે સ્વામીએ કીધું કથામાં બેસો, ટાઈમ નથી કે કાંઈ. અરે થોડો અડધો અડધો કલાક તો સાંભળો, પણ ટાઈમ હોવો જોઈએ ને. હું કરો તો કે આ ધંધો, બે ચાર પાંચ પેઢીઓ છે, બધે જવાનું થાય અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, આટલા મશીનો મૂક્યા છે, આટલું ટર્નઓવર કરવાનું છે, આટલા માણસોને હેન્ડલ કરવાના છે, આટલું બધું માલ લાવવાનું, પોગાડવાનું, નાન તેન બધું. ક્યાં તમારી કથા સાંભળવું, શું કરું કે? પછી પાછા એમ કેવું પડશે, તમારે કામ હોય તો બોલો ને, કઈ સેવા બેવા હોય તો કયો, કથા રેવા દો. એટલો બધો કામમાં છો તો કે હા. ખાવાનો ટાઈમ મળે છે કે નહીં તો કે હા એ મળે, હોવાનો તો કે એ મળે, ઘરના સભ્યારે થોડી વાર બેહવાનું તો કે એ મળે, મિત્ર મંડળારે થોડી વાર તો કે એ મળે, ટીવી બીવી જોવાનું તો કે એ મળે, મોબાઈલ બોબાઈલમાં તો કે એ મળે. કયો નથી મળતો, કથા સાંભળવાનો તો કે એ નહીં, ટાઈમ જ ક્યાં છે. પછી સ્વામી કે તારો હાથ તો લે, હાથ આપ્યો. અને સ્વામીએ મોઢાની રેખા બદલાણીઓ, અરારા કા, કે તારી આયુષ્ય હવે 13 દિવસની જ રહીશ, જેટલી પેઢીઓ ખાતા ને જે કઈ કરવાનું એ આ 13 દીમાં કરવાનું છે. તો હવે હવે ભજવાનું બાકી રહ્યું, બાકી બધું થઈ ગયું છે, આમાં ભગવાન ભજવાના બાકી રહી ગયા છે. જેને અર્થે અવતાર આપ્યો, જન્મ આપ્યો, એ બાકી રહી ગયું છે. હવે તારે જ્યાં ભોગવું હોય ને જેટલે ભોગવું હોય ભોગવા માંડ, જેની પાસેથી ઉછીના પૂછીના દીધા હોય મંડ લેવા અને કાન મંડ દેવા. 13 દિવસ છે આમાં. પછી તો કે અચ્યુતમ કેશવમ, અને જો મારી નહીં ખાતો, તો પછી લગ્ની લાગી ગઈ. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાહતા ધોતા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, મંડો ભજન કરવા એક તારે, રાત્રે ઊંઘવા જાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બાથરૂમ નાવા જાય તો સ્વામિનારાયણ, ખાવા જાય તો સ્વામિનારાયણ, બે તો સ્વામિનારાયણ. પેલા કે પણ હવે પેલા પેલી પેઢીએ થોડુંક તમારું કામ છે એ કરી નાખો, જાઓ જાઓ કરી નાખો કરી નાખો, મારી વાહે ન પડતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લો મંદિર ને ભજન ને ઘર ને જ્યાં જોતા પૂજા પાઠ ને નિયમ ને બધું સોલિડ થઈ ગયું. 13 દિવસ 13મો નજીક આવ્યો, તો કે હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ ગયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ ન ગયો. 14મે દિવસે સ્વામી પાસે આવ્યો કે સ્વામી તમે મને ભયમાં નાખી દીધો, હું તો જીવું છું. ઈ સ્વામીજી કે ભલા મારી વાત પહેલા સાંભળ, એ બધી તારી વાત સાચી, કે 13 દી કેમ ખાતું બાતું બધું આયલું, તો કે બધું આયલું, તો કે બધું માણસો બાણસો બધું બધું કમ્પ્લીટ ચાલતું હતું. અને તમારે તો કે મારે અખંડ ભજન હાલે કેટલા દીથી, કે 13 દીથી, કથા બતા તો સંભળાઈશ, પૂજા પૂજા હવારે તો કે કમ્પ્લીટ થાય છે, હાલતા ચાલતા ભગવાનનું નામ સ્મરણ તો કે બધું થાય છે,
તો તું કહેતો હતો ને ટાઈમ નથી, આ ક્યાંથી આવ્યો ટાઈમ? બધું તો હાલે જ છે, કઈ બનતો પડ્યું નહીં. બસ જે માણસને એમ થઈ જાય કે આ ઘડીના પળમાં મારું મૃત્યુ આવી જવાનું છે, પછી માણસને ભજન કરવાની તાલાવેલી લાગે, તે સિવાય ન લાગે. હજી મને કાંઈ નથી થવાનું, નિરાત કરીને બેઠા હોય, કોઈ દી ભજન ન થાય, ના કથા સંભળાય, ના પૂજા થાય, ના માળા થાય, ના કાંઈ ન થાય. લો ને ધાર્મિક વિધિ વિધાન કાંઈ ન થાય. એમ થાય કે ના ના મરી જઈશું, જો રહી જઈશું, ભગવાનને ચોપડા ખોલશે, એ ખાતા ખોલશે, તે દી હારું ભોગ ખોતરવાની રહે, માથું ખંજોડવાનું રહે, ને ક્યાં અવતાર નાખશે અને કેવો અવતાર આવશે અને ક્યાં જમપુરીમાં બધું દંડ ભોગવવો પડશે. એના કરતા હજી જાગ્યા ત્યારથી હવાર હજી લઈએ તો કરી લઈએ તો. દાદાને છેલ્લી ઘડી હવે ખબર પડી ગઈ કે હવે મારે દેહ નથી રહેવાનો, તો પથારીમાં હુતા હુતા અશક્ત છે, બેઠા નથી થઈ શકતા. તો એ હું કીધું, હું સાંભળું છું, ભાગવત સાંભળવું છે, કથા સાંભળવી છે. કથા જેવો રસ આ જગતમાં બીજે ક્યાંય છે? કથા જેવી શાંતિ, કથા જેવો આનંદ, કથા જેવું સુખ ક્યાંય? કારણ કે કથા છે એ ભગવાનનું સ્વરૂપ છે ને, અને ભગવાનનું સ્વરૂપ છે એ સુખનું મૂળ છે ને. એ સુખ નહીં આવે. એટલે કે છે, મારે તો કથા સાંભળવી છે, એટલે મન મારું ભગવાનને મૂકીને ક્યાંય હવે જવું જોઈએ નહીં. ઘનશ્યામે બહુ વખાણ કર્યા, વાહ પ્રભુ, વાહ પિતાજી, મંજુલ મંડપ બડા રચાયા, પંડિત વૈષ્ણવ દ્વિજ ટેરાયા, બ્રાહ્મણ પવિત્ર ભાગવત જ્ઞાની ટેરાય તિનકો સન્માની. પવિત્ર બ્રાહ્મણને બોલાવ્યા, પૂજન કર્યું, મંડપ રચાવ્યા, બધું કર્યું, વૈષ્ણવોને બોલાવ્યા, બ્રાહ્મણો પંડિતોને બોલાવ્યા, બધું વ્યવસ્થિત વિધિ પ્રમાણે. આ બધા ભાગવત પુરાણની કથાનું આયોજન કર્યું. પ્રથમ કૃષ્ણ પૂજે સુખદાયી, દ્વાદશી કે દિન કથા ચલાઈ, યહ દિન સે વૃષભ દેવ બિચારી, મનવૃત્તિ પ્રભુ પદમે ધારી. આમ કથા શરૂ થઈ બારસના દિવસે, એ જ દિવસે ધર્મદેવે વિચાર કરી પોતાની મનોવૃત્તિ પ્રભુ ચરણમાં જોડી દીધી. આહા થવા માંડ્યો. ભગવાનના ચરણમાં મન ચોટી જાય ને પછી શું થાય ખબર છે મનુભાઈ? આહા કે બીજે મન ચોટે ને ત્યારે શું થાય ખબર? ઓય 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 ઓય, એટલો ફેર. એમાં શું થાય? અરા શું થયું? અને ભગવાનના ચરણમાં મનની વૃત્તિ ચોટે એટલે શું થઈ જાય? માને આહાહામાં આકાશ પાતાળનો ફેર. પેલી છાતી બળે અને આ છાતી ઠરે. દાદાને શાંતિ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. વાહ, ધર્મદેવનું વર્તન સાંભળી સર્વ સુજ્ઞ હરિભક્તોએ પણ દેહનો અંતકાળ આવે ત્યારે આવું આચરણ કરવું. આખા છપ્પૈયા અયોધ્યાના લોકો જેટલા આવ્યા હતા ને, એને આમ અંદર હો હરું આવું કરવું, એ જ કામ છે વો, અને આજ કરવા જેવું છે એમ થઈ ગયું. જેનો અંતકાળ નજીક આવે એને તો આવું જ આચરણ કરવું જોઈએ. હજી અધ્યાય થોડો મોટો છે, આવતીકાલે વરી પાછું દાદા ભાગવતની કથા સાંભળવા તૈયાર થયા છે. હારે હારે આપણે પણ સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.